वडोदरा शहर जिला के डिस्ट्रिक्ट कोर्ट में पोस्ट ऑफिस का आज उद्घाटन किया गया। पोस्ट ऑफिस के काम के लिए वकीलों को, स्टाफ को या फिर पक्षकार और अर्जदारों को दूर ना जाना पड़े, इसीलिए यह पोस्ट ऑफिस का उद्घाटन डिस्ट्रिक्ट कोर्ट में ही किया गया है। पोस्ट ऑफिस के काम के लिए वकीलों को और अर्जदारों को काफी दिक्कतों का सामना करना पड़ता था और काफी दूर तक जाना पड़ता था, जिसके चलते इस समस्या को सुलझाने के लिए गुजरात हाईकोर्ट की मंजूरी से कोर्ट में ही पोस्ट ऑफिस का उद्घाटन किया गया। इस खास मौके पर सभी वकीलगण और सभी जज एक साथ मौजूद रहे थे और पोस्ट ऑफिस का उद्घाटन किया गया। हाँ, आज वडोदरा डिस्ट्रिक्ट कोर्ट में आ पोस्ट ऑफिस उद्घाटन करेलू है। नामदार गुजरात हाईकोर्ट की सूचना ने आज्ञा प्रमाण पोस्ट ऑफिस की परवानगी आवी अने पोस्ट मास्टर जनरल साहेबे आ चालू कर्यू छे। जे कायदा में अमारी भाषा में जो जस्टिस एट द डोर, न्याय तमारा द्वारे। पोस्ट ऑफिस वधवान वकील साहेबों ने, स्टाफ भाई बहनों ने, पक्षकारों ने दूर न जवू पड़े एटले अहींया पोस्ट ऑफिस होय तो सामान्य रीते पत्रों, लेटर्स, ईमेल लेटर्स, मन्योडर आते बड़ी व्यवस्था थी सके। अमे जज साहेबों पण लाभ लई शकीए, पण अमारा जज साहेबों जो स्टाफ होय एटले स्टाफ ने कहीए करे, पण बाकी स्टाफ ने पोताने लिटिगंट्स ने एडवोकेट्स ने एक जबरदस्त फायदो थई जाय। अहींया बैंक पण छे एवी रीते पोस्ट ऑफिस पण खोलवामां आवी छे અને મને ચોક્કસ ખાતરી છે કે આ પોસ્ટ ઓફિસનો વધારેમાં વધારે ઉપયોગ થશે। મારા સેક્રેટરી કહ્યું કે સાહેબ આપના એકાઉન્ટની શરૂઆત કરીએ છીએ, એટલે અમે પણ આજે એકાઉન્ટ ખોલાવીએ છીએ અને અમારા દસ સાહેબો પણ એકાઉન્ટ ખોલાવશે, જેનાથી 1 લાખ સાહેબ અમારું PPFમાં તો 15-20 વર્ષે ખાતું છે। અને મને વિશ્વાસ છે કે બધા એડવોકેટ સાહેબો, લિટિગન્ટ્સ અને જજ સાહેબો આનો મેક્સિમમ ઉપયોગ કરશે અને પોસ્ટમાસ્ટર જનરલ સાહેબે જે હેતુથી આ પોસ્ટ ઓફિસ ખોલી છે એનો વધારે વધારે ઉપયોગ થશે અને અંતે બધાને, પબ્લિકને ફાયદો થશે। એક બીજું વિશેષ પણ નાનો કહી દઉં કે આજકાલના પેઢીને પોસ્ટ કાર્ડ અને ઇનલેન્ડ લેટર કદાચ ખબર નહીં હોય। મારા જ પુત્રને હું પૂછું કે પોસ્ટ કાર્ડ, તો પપ્પા પોસ્ટ કાર્ડ એટલે શું? કારણ કે અત્યારે જનરેશન હવે બધો મોબાઈલનો અને નેટનો થઈ ગયો છે, પણ તેમ છતાં અમુક લોકો હજી પોસ્ટ કાર્ડનો અને ઇનલેન્ડ લેટરનો ઉપયોગ કરે છે। અને પણ આપણે 21મી સેન્ચુરીમાં રહેવાનું એટલે સ્વાભાવિક છે કે ઈમેલ ને નેટ અને એથી વધારે પત્ર વ્યવહાર થાય અને કોમ્યુનિકેશનનું મોટામાં મોટું જો જે આખો સિંહ ફાળો હોય તો પોસ્ટ ઓફિસનું છે। પણ અત્યારે જે નેટનું પહેલું થયું એટલે એ લોકોને પણ બધા કનેક્ટિવિટી લીધી છે। 2 મહિના પહેલાં જ મારા સેક્રેટરી અમીનભાઈને પૂછેલું કેમ મોડું થયું છે, મને હાઈકોર્ટમાંથી પૂછાવે ત્યારે એમને કહ્યું કે કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે, તો એ કનેક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે મને લાગે ઇન્ટરનેટની, અને ચોક્કસ આનો ઉપયોગ બધા, થેન્ક યુ વેરી મચ સર। હાલમાં સરકારે જે ફિઝિકલ સ્ટેમ્પ પેપર બંધ કર્યા છે અને ઈ સ્ટેમ્પિંગ ચાલુ કર્યું છે, તો અહીંયા આગળ એનું શું સુવિધા રહે છે? એનું પણ હવે તૈયારી છે, પાઇપલાઇનમાં છે, કારણ કે આ બધો વિષય છે એ કલેક્ટર સાહેબનો છે, નામદાર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો। અમારા સેક્રેટરી એમનો કોન્ટેક કર્યો છે એટલે ટૂંક સમયમાં એ વિચારણામાં છે અને એ પણ ઈ સ્ટેમ્પિંગનું હવે તૈયારી ચાલે છે, તો ભવિષ્યમાં એ પણ લાભ મળશે।